પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવણી ને ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ શીતળા સાતમ આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે. શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ દિવસે મહિલાઓ ચૂલો કે સગડી સળગાવતી નથી. આખો દિવસ દાડુ ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહેવાય છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. ત્યારે આ પાવન દિવસે અંકલેશ્વરના વિવિધ મંદિરોના પટાંગણ ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી. આ દિવસે વ્રત કરનાર મહિલા સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીથી સ્નાન કરીને ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી. જય શીતળા માતા, શીતળે ત્વમ જગત માતા, શીતળે ત્વમ જગત પિતા, શીતળે ત્વમ જગત ધાત્રી, શીતળા દેવીએ નમો નમઃ. આજ રોજ અંકલેશ્વર મુકામે રામકુંડ તીર્થની ઉપર શીતળા માતાનું આજે સાતમના દિવસે પૂજન થાય છે. અહીં ગામના લોકો આજે પૂજન વિધિ કરે છે. આગલા દિવસે જમવાનું બનાવીને ઠંડુ કરીને બીજે જે શીતળા માતાને શીતળા સાતમને દિવસે લોકો જમે છે. અને અહીંયા રામકુંડના તીર્થની ઉપર ઘણા વર્ષોથી માં શીતળા દેવીનું પૂજન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે, શીતળા માતાની પૂજા કરવાથી શીતળા માં પોતાના બાલ બચ્ચાઓને સુખી રાખે છે. જે કંઈ શરીરમાં ઠંડક હોય એ ઠંડકને પરિપૂર્ણ કરે છે. એટલા માટે અહીંયા આજરોજ શીતળા માતાની પૂજા થાય છે. તો શીતળા માતાને એટલી જ પ્રાર્થના કરીશું કે અમારા બાલ બચ્ચાને સુખી રાખજો. શીતળે ત્વમ જગત માતા, શીતળે ત્વમ જગત પિતા, શીતળે ત્વમ જગત ધાત્રી, શીતળા દેવીએ નમો નમઃ. બોલો શીતળા માતા કી જય.